ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ 14 પાણી. ગયા ક્લાસમાં આપણે એક કવિની કવિતા વિશેની માહિતી મેળવી હતી. પાના નંબર 138 સુધી પહોંચ્યા હતા. હવે ત્યાંથી આગળ આપણે શરૂઆત કરીએ જળચક્રથી. તો પાણી છે એ આપણે કોઈ પણ જગ્યાએ પડ્યું હોય કે તમારા ઘરમાં ક્યારેય પાણી ઢોળાયેલું હશે. હવે જમીન પર પાણી પડેલું જે હોય છે એ થોડાક સમય પછી સુકાઈ જાય છે, એટલે કે આ પાણી છે એ દેખાતું અદૃશ્ય થઈ જાય છે. તેવી જ રીતે ભીના કપડાં હોય છે તે પણ સુકાઈ જાય છે, એટલે કે તેમાં જે રહેલું પાણી છે તે અદૃશ્ય થઈ જાય છે. વરસાદ પડ્યા પછી ભીના રસ્તા, અગાશી તથા અન્ય સ્થાનોએથી પણ પાણી અદૃશ્ય થઈ જાય છે. તો ભાઈ આ પાણી જાય છે ક્યાં? તો એ સમજવા માટે આપણને એક પ્રકરણ 5માં એક પ્રવૃત્તિ 6 આવી ગઈ. તેમાં આપણે જોયું કે પાણીનું છે ગરમ કરીએ જેમ પાણીને તેમ તેનું બાષ્પીભવન થાય છે. તો પાણીની વરાળ બની ગયું હતું આપણે યાદ કરીએ તો પ્રકરણ 5માં પ્રવૃત્તિ નંબર 6માં. તો મીઠાવાળું જે પાણી લીધું હતું એને આપણે ગરમ કર્યું તો પાણી છે એ વરાળ સ્વરૂપે દૂર થઈ ગયું અને મીઠું છે એ પાત્રમાં નીચે મળ્યું હતું. પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે ગરમ કરવું આવશ્યક છે. તો ભાઈ આપણે ખેતર, રસ્તા, અગાશી તથા જમીન પર આ પાણી કઈ રીતે ગરમ થાય? તો કે ભાઈ સૂર્યપ્રકાશની મદદથી, એટલે કે જ્યારે તડકો પડે ત્યારે તેની મદદથી પાણી ગરમ થાય છે અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે હવામાં વયું જાય છે. પ્રવૃત્તિ નંબર 2. આ પ્રવૃત્તિ માટે તમારે બે એક સરખી થાળી લેવાની છે. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં અને બીજી થાળીને છાંયડામાં રાખવાની છે. હવે આ બંને પ્લેટમાં સરખી માત્રામાં પાણી ઉમેરવાનું છે. પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો. કે ભાઈ પાણી છે એને માપવું હોય તો શું કરવાનું? તો કે બોટલના ઢાંકણો હોય એમ એનાથી માપ લઈ શકો સરખું માપ લેવા માટે. હવે 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરવાનું છે. હવે તેના પરથી શું તારણ નીકળ્યું એ જોવાનું છે. કે ભાઈ આપણે જે થાળી છાંયડામાં રાખી હતી તેમાં પાણીનું પ્રમાણ કેટલું છે અને જે સૂર્યપ્રકાશમાં રાખી હતી તે થાળીમાં પાણીનું પ્રમાણ કેટલું છે તે જોવાનું છે. તો દિવસે સૂર્યના કિરણો મહાસાગરો, નદીઓ, સરોવર તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે. ખેતર તથા અન્ય ભૂમિક્ષેત્રો પર સૂર્યકિરણોને ગ્રહણ કરે છે. હવે દિવસ દરમિયાન જે સૂર્યનો તડકો છે એ સાગર, મહાસાગર, બધી નદીઓ પર પડે છે અને એ તડકો જ્યારે પડે ત્યારે પાણી ગરમ થાય અને પાણી છે એ વરાળ સ્વરૂપે, એટલે કે બાષ્પમાં રૂપાંતર પામે છે. તેવી જ રીતે આપણે પ્રવૃત્તિ 2માં જોયું કે છાંયડામાં રાખેલી પ્લેટમાંથી પણ પાણી અદૃશ્ય થાય છે. તો પરંતુ તેમાં વધારે સમય લાગે છે. શું કામ? તો કે સૂર્યપ્રકાશ છે તેના પર સીધો પડતો નથી, ગરમ તરત પાણી થતું નથી. દિવસ દરમિયાન આપણી ચારે બાજુ રહેલા વાયુ પણ ગરમ હોય છે. આ ગરમ વાયુ છાંયડામાં રાખેલી પ્લેટમાં રહેલું પાણીનું બાષ્પીભવન કરે છે, એટલે પાણી જે રહેલું હતું થાળીમાં તે બાષ્પ સ્વરૂપે દૂર થાય છે. વનસ્પતિ દ્વારા પણ પાણીને ગુમાવવું પડે છે, કે વનસ્પતિ છે એ પણ બાષ્પ સર્જનની ક્રિયા દ્વારા પાણી છે એને દૂર કરે છે. બધી જ વનસ્પતિઓ વૃદ્ધિ માટે પાણી આવશ્યક છે. આપણે જેમ જીવન જીવવા માટે પાણીની આવશ્યકતા રહેલી છે તેવી રીતે વનસ્પતિને પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણી જરૂરી છે, પાણીની આવશ્યકતા રહેલી છે. વનસ્પતિઓ આ પાણીનો કેટલીક માત્રામાં ઉપયોગ કરે છે ખોરાક બનાવવા માટે અને કેટલોક જથ્થો છે એ પોતાના ભાગમાં સંગ્રહ કરે છે અને કેટલાકનું બાષ્પીભવન કરે છે. આપણે જેમ જીવન જીવવા માટે પાણી જરૂરી છે તેમ વનસ્પતિને પણ જીવન જીવવા માટે પાણી મહત્વનું છે. વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા પાણીનો બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે. વનસ્પતિ છે એ અમુક પાણી છે એ બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે, જ્યારે અમુક છે એ પોતાના ખોરાક બનાવવા માટે તે ઉપયોગમાં લે છે. વાદળ કઈ રીતે બને છે? ભાઈ વાદળ છે એ કઈ રીતે બને છે એને આપણે આગળ તો માહિતી મેળવી જ ગયા છો, કેમ કે એને લગતી પ્રવૃત્તિ આપણે આગળના પાઠમાં કરી ગયા છે. ફરીથી તેની સમજૂતી મેળવીએ તો આ પ્રવૃત્તિ 3માં તમારે એક પાણીનો ગ્લાસ લેવાનો છે, તેને બહારથી સૂકા કાપડથી સાફ કરવાનો છે. હવે તેમાં બરફ નાખવાનો છે. હવે બરફ નાખી દો પછી 1 કે 2 મિનિટ તેની રાહ જોવાની છે અને ગ્લાસની બહારની સપાટી પર જે પરિવર્તન આવે છે, એટલે કે જે ફેરફાર થાય છે, તેની તમારે નોંધ લેવાની છે. તો ભાઈ તમને તરત વિચાર આવશે કે ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા આવ્યા. હવે એ પાણીના ટીપા ક્યાંથી આવ્યા?
તો કઈ રીતે આવ્યા એમ જોઈએ. તો હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહાર રહેલી પાણીની સપાટી પર સંઘનિત થાય છે. તો ભાઈ ગ્લાસની અંદર કેવી સપાટી હતી પાણીની? તો કે પાણી છે એ ખૂબ ઠંડુ હતું. અને બહારની હવા કેવી હતી? તો કે ગરમ હતી. એટલે આ પ્રક્રિયા થવાને ઘનીભવન કહે છે. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન એક મહત્વની પ્રક્રિયા છે. હવે આપણે સમજીએ કે વાદળ અને વરસાદ કઈ રીતે પડે છે અને પાણીનું ટીપું કઈ રીતે તૈયાર થાય છે. તો ભાઈ આપણે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તાપમાન છે એ ઓછું થતું જાય. એટલે કે પૃથ્વીની સપાટી પણ જેમ આપણે ઊંચાઈએ જઈએ તેમ હવા છે એ ઠંડી થતી જાય. હવે અમુક ઊંચાઈ એવી આવે કે હવા એટલી બધી ઠંડી થઈ જાય કે જ્યાં ઘનીભવન પામી પાણી છે એના નાના નાના ટીપા બની જાય. તો પૃથ્વીની અમુક ઊંચાઈ એવી આવી જઈ છે કે જ્યાં પાણી છે એ સોરી હવા છે એ પાણીમાં ફેરવાઈ જશે અને નાના નાના ટીપામાં રૂપાંતરિત થશે. આ રૂપાંતરિત થતા ટીપાને જળકણિકા કહે છે. હવે આ નાની જળકણિકા છે એ વાયુ એટલે કે હવામાં તરે છે અને વાદળ સ્વરૂપે દેખાય છે. આ રીતે બનેલી ઘણી બધી જળકણિકા ભેગી થાય અને એક મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક ટીપા વજનમાં એટલા બધા ભારે હોય છે કે તે નીચે પડવા લાગે. આ નીચે તરફ પડતા પાણીના ટીપાને વરસાદ કહે છે. ફરીથી જોઈએ તો આપણે જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ પૃથ્વીનું તાપમાન છે એ કેવું થાય? તો કે ઠંડુ થતું જાય. ઠંડુ થતું જાય એટલે કે બાષ્પ પામેલી જે વરાળ છે એ પણ શું થાય એનું? તો કે પાણીમાં રૂપાંતરિત થાય. હવે પાણી છે એ નાના નાના ટીપા સ્વરૂપે ફેરવાય. આ ટીપા ભેગા થાય જળકણિકા, નાના ટીપા છે એને જળકણિકા કહેવાય. આ ભેગા થઈ વજનમાં એટલા બધા ભારે થઈ જાય કે જે નીચેની તરફ પડવા લાગે અને આ ટીપાને આપણે વરસાદ કહીએ છીએ. અમુક વિશેષ સ્વરૂપમાં કરા અથવા બરફ સ્વરૂપે પણ વરસાદ પડે છે. આ રીતે બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળ બને છે, વરસાદ કરા તથા બરફ સ્વરૂપે પુનઃ પૃથ્વી પર પાછું ફરે છે. આમ જે જળચક્ર દ્વારા આપણું વરસાદની ક્રિયા સતત શરૂ રહે છે. તમારે પાના નંબર 141 સુધીનું પાઠનું વાંચન કરવાનું છે.